વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 7, પ્રાણીઓમાં રચનાકીય આયોજન. હવે એમાં આપણે વંદા વિશે વાત કરવાની છે. તો સૌથી પહેલા એના સમુદાયની વાત કરીએ કે વંદો કયા સમુદાયનું પ્રાણી છે. તો તમને ખબર હશે સમુદાય કયો આવશે, સંધિપાદ. એના જે ઉપાંગો છે એ સાંધાવાળા હોય છે, માટે એને સંધિપાદમાં મૂકવામાં આવે છે. જો વર્ગ લઈએ તો વર્ગ કયો આવશે, કીટક. કયા વર્ગમાં આવે છે, સમાવેશ થાય છે, કીટકમાં. એનું વૈજ્ઞાનિક નામ પેરીપ્લેનેટા અમેરિકન. એટલે ક્યાંથી આવેલા છે વંદા? અમેરિકાથી આવ્યા છે એવું આપણે કહીશું. પેરીપ્લેનેટા અમેરિકાના એનું વૈજ્ઞાનિક નામ છે. જો સામાન્ય રીતે એનો રંગ જોઈએ તો કેવો રંગ, કેવા રંગના હોય છે? તો બદામી કાળા રંગના હોય, બદામી હોય અથવા ઘેરા કાળા રંગના હોય. ઉષ્ણકટિબંધમાં જ્યાં ગરમી વધારે પડતી હોય ત્યાં લીલા રંગના વંદા પણ જોવા મળે છે, પીળા રંગના પણ જોવા મળે છે, પીળા લાલ લીલા રંગના પણ વંદા જોવા મળતા હોય છે. બરાબર, લીલા રંગના વંદા જોવા મળશે. હવે એનો જો લક્ષણો જોઈએ, લક્ષણોમાં સૌથી પહેલું કે છે નિશાચર. નિશાચરનો મતલબ દિવસે ઊંઘી જાય અને રાત્રે બહાર ફરવા માટે નીકળે. એટલે એને શું કહેવાય, નિશા એટલે રાત. રાત્રે ફરવા નીકળે માટે નિશાચર તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો નિશાચર નિશ્રાહારી શાકાહારી માંસાહારી બંને છે, એટલે શું કહીશું, મિશ્રાહારી અને હુંફાળી ભેજવાળી જગ્યાએ જો વસવા. હુંફાળી ભેજવાળી જગ્યાએ વસવા, ત્યાં ખાસ કરીને લોકો રહેઠાણ એનું પસંદ કરશે. રહેઠાણ આપણને જોવા મળશે. બરાબર, તો આ એના શું થયા આપણે સામાન્ય લક્ષણોની વાત કરી. હવે જો એની બાહ્ય રચના જોઈએ આપણે, બાહ્ય રચના, તો બાહ્ય રચનામાં એવું કહે છે કે જો લંબાઈની વાત કરીએ તો લંબાઈ લગભગ 36-54 જેટલા અથવા 34-53 જેટલા એમએમ, 34 એમએમથી 53 એમએમ એ શું ધરાવે છે, લંબાઈ ધરાવે છે. ત્યાર પછી પહોળાઈ, પહોળાઈ 8-12 એમએમ, આ એમએમમાં છે, તો મિલીમીટરમાં છે, સેન્ટીમીટરમાં નથી, મિલીમીટરમાં છે. પહોળાઈ છે 8-12 એમએમ. નરનું કદ માદા કરતાં મોટું હોય છે, માદા કરતાં નરનું કદ કેવું છે, મોટું હોય છે. એટલે નર વંદો મોટો દેખાશે માદા વંદા કરતાં. હવે એનું જે બાહ્ય કંકાલ છે એ આપણને કઠણ કાઇટિનયુક્ત જોવા મળશે. બાહ્ય કંકાલ કઠણ અને કેવું છે, તો કે કાઇટિનયુક્ત હોય છે. બરાબર, જેની તમે પાક કે એવી સ્કીન જુઓ તો એ કાઇટિનયુક્ત હોય છે. જેને આમ ચપ્પા વડે કાપવા જાઓ તો તમે ના જ કાપી શકો, પછી એ લેયર ગુમ થાય, પછી તમે એને ડિસેક્શન કરી
सको तो काइटिन युक्त कठोर होय छे अने जे प्रत्येक खंड में एनु जे बाह्य कंकाल छे एने पृष्ठक होय छे एवं कहेवाय जो प्रत्येक खंड में बाह्य कंकाल में पृष्ठक होय छे जेने कथक कहे छे जे पृष्ठ बाजुए ऊपरी कवच तरीके ओळखाय सेना तरीके ऊपरी कवच तरीके अने वक्ष बाजुए अधो कवच तरीके ओळखाशे सेना तरीके ओळखाशे अधो कवच तरीके ओळखाय छे तो आ जे कथक छे ए पृष्ठ बाजुए सेना तरीके ओळखाय छे ऊपरी कवच ऊपरनो कवच અને વક્ષ બાજુએ એને શું કહેવાય અધો કવચ અને આ બંને એક સંધિપટલ અથવા પડદા વડે જોડાયેલા હોય છે જેને યોજીપટલ તરીકે પણ ઓળખાય અથવા સંધિપટલ તરીકે પણ આપણે યોજી ઓળખી શકીએ છીએ તો ઉપરી કવચ અને અધો કવચ યોજી કલા વડે આંતરિક ખંડન પણ જોવા મળે એટલે જ્યારે તમે એનું ડિસેક્શન કરશો તો અંદર તરફ પણ તમને બધા ખંડ જોવા મળશે જે એકબીજાથી વિટપ એટલે કે પડદા દ્વારા છૂટા પડે છે બરાબર જ્યારે અહીંયા બાહ્ય ખંડન છે પરંતુ બાહ્ય ખંડન હોય છે પરંતુ આંતરિક ખંડન નથી એટલે અંદરની બાજુએ ખંડ જોવા મળશે નહીં બરાબર બાહ્ય ખંડન જોવા મળશે પરંતુ આંતરિક ખંડન નથી અંદર તરફ ખંડ હોતા નથી તો આ આપણે બાહ્ય દેખાવની કે બાહ્ય રચનાની વાત કરી હવે એના પછી એના શરીરની વાત કરીએ તો શરીર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે શરીર કેટલા ભાગમાં વહેંચાયેલું છે ત્રણ ભાગ શિર ઉરસ અને ઉદર એવા ત્રણ ભાગમાં શરીરને વહેંચવામાં આવે છે શરીર કેટલા ભાગમાં વહેંચાયું છે વંદાનું શરીર ત્રણ ભાગમાં શિર ઉરસ અને ઉદર તો શરીર રચના જોઈએ તો શરીર કેટલા ભાગમાં વહેંચાયેલું ત્રણ ભાગમાં શિર ઉદર હવે એમાં પહેલું જોઈએ શિર તો શિર કેવું છે તો કે ત્રિકોણ કેવા આકારનું શિર હોય છે ત્રિકોણ આકાર શિર હોય છે અને અગ્ર છેડે ગોઠવાયેલું છે ક્યાં છે અગ્ર છેડે બાકીના શરીરને કાપતું કેવું છે કાપ ખૂણે ગોઠવાય છે જો ત્રિકોણાકાર શિર્ષ છે અગ્ર છેડે છે અને બાકીના શરીરને કેવું ગોઠવાયેલું છે તો આમ તમને થોડો કાપ ખૂણો બનતો હોય એ પ્રકારે જોવા મળશે છ ખંડનું બનેલું હોય છે કેટલા ખંડનું બનેલું છ ખંડનું બનેલું કેટલા ખંડનું બનેલું છે છ ખંડનું બનેલું અને એની જે ગ્રીવા છે એટલે કે જે ગરદનનો ભાગ છે ને એ લચકદાર હોય છે એટલે આમાં મળી શકેલું હોય છે અને એના કારણે
એનું જે શિર છે એ બધી દિશામાં ફરી શકે છે. તો લચકદાર ગ્રીવાના કારણે શિર બધી દિશામાં ફરી શકે છે. એટલે જેમ આપણે ખૂબ જ પેલું કંકાલ તંત્ર હોય, કોઈને ડરાવવું હોય તો કંકાલ તંત્ર હોય તો એમાં માથું ખૂબ જ આમ ગોળ ગોળ ફેરવે, તેવી રીતના વંદામાં પણ શિર શું થાય છે તો કે બધી દિશામાં એ ફરી શકે છે. હવે એને જો શિર્ષ પ્રદેશની વાત કરીએ તો શિર્ષ પ્રદેશમાં સંયુક્ત આંખો આવેલી છે. જે આંખો છે એને સંયુક્ત આંખ કહેવામાં આવે છે. સંયુક્ત એટલા માટે કહેવામાં આવે છે કે બંને વાંખ એક સાથે જુદું જુદું દ્રશ્ય જોઈ શકે છે. બંને આંખ એક સાથે જુદું જુદું દ્રશ્ય જોઈ શકે છે. જો આપણે આમ થતું હોય તો કેવી મજા આવે, એક્ઝામની અંદર એક આખા બાજુવાળાનું પેપર જોવે ને એક આખા બાજુવાળાનું પેપર જોવે એટલે આપણને ખબર પડી જાય શું સાચો જવાબ છે, મજા આવે ને. નહીં તો શિર્ષ શું ધરાવે છે, સંયુક્ત આંખ ધરાવે છે. જે બંને આંખ એક સાથે જુદું જુદું દ્રશ્ય જોઈ શકે છે, બરાબર. પછી એની સાથે સાથે આંખના અગ્ર છેડે સ્પર્શક, આંખના અગ્ર છેડે સ્પર્શક છે. આ જે બે સ્પર્શક હોય છે, જે તમે એના એન્ટીના જોયા હશે બે સ્પર્શક, એ બે સંવેદના ગ્રાહી અંગ છે. સ્પર્શક જે શું છે, સંવેદના ગ્રાહી અંગ છે. એટલે એની સંવેદના, એને બુદ્ધિ ખબર પડી જાય કે કંઈક આવી ગયું છે, એની તરફ દુશ્મન આવી ગયું છે, તો એ સંવેદના ગ્રાહી અંગ તરીકે શું આવેલું છે, એનામાં સ્પર્શક છે. અને અગ્ર છેડે મુખ આવેલું હોય છે. અગ્ર છેડે શું આવેલું છે, મુખ. અગ્ર છેડે મુખ છે. હવે આ જે મુખ છે શું ધરાવે છે, તો કે મુખાંગો ધરાવે છે. મુખની અંદર શું આવેલું છે, જુદા જુદા મુખાંગો છે, જે ખોરાક પકડવાનું અને ચાવવાનું કામ કરે છે. મુખમાં મુખાંગો જે શું કામ કરે છે, તો કે ખોરાક પકડવાનું અને ચાવવાનું કામ કરે. મુખાંગોનું કામ શું, તો ખોરાક પકડવાનું અને ચાવવાનું કામ પણ કરે મુખાંગો કરે, બરાબર. મુખમાં મુખાંગો જે ખોરાક પકડવાનું અને ચાપવાનું કામ કરે, જેમ આપણા મુખમાં મુખાંગો છે એવી રીતના. તો હવે એના મુખાંગો જે છે એને એક જોર અધોજમ, એક જોર અધોજમ, એક જોડ શું આવેલું છે, અધોજમ. એવી જ રીતના એક જોડ પ્રથમ જમ, એક જોડ પ્રથમ જમ, ત્યાર પછી અધિજમ વાયપચ. કેમ, કારણ કે ઉપરનો હોઠ છે, ઉપરનો હોઠ, ઉપરી હોઠ, તો એ એક જ હોય. અને અધ હોઠ જેને દ્વિતીય જંભ કહેવાય તે પણ એક જ હોય, બરાબર. આ જડબા છે, તો જડબા તાળવું, ઉપરનો હોઠ, નીચેનો હોઠ, તો અધિજમ, દ્વિતીય જમ, અધોજમ અને પ્રથમ જમ. તો આવી રીતના એના જે મુખાંગો છે એ મુખાંગો આમાંથી જે અધોજમ છે એ શું કામ કરે છે, તો કે ભરડવાનું અને કાપવાનું કામ કરે છે. શું
કામ કરશે? ભરડવાનું અને કાપવાનું કામ કોનું? અધો જમણું ભરડે એટલે બરાબર ભૂકો કરવાનું, અને કાપવાનું કામ અધો જમણું કરે છે. એ ઉપરાંત અધો જીવા એટલે કે જીભ ધરાવે છે જીભ. આ અધો જીવા તાળવાના અથવા તલ ભાગમાં લાળ ગ્રંથિમાં ખુલે છે, જે તલ ભાગે શેમાં ખુલે છે? લાળ ગ્રંથિમાં ખુલે છે. શેમાં ખુલે છે? લાળ ગ્રંથિમાં ખુલે છે, બરાબર. તો અને શીર્ષ જે છે એ પૂર્વ ઉરસ સાથે ગ્રીવા વડે જોડાયેલું છે. શીર્ષ ભાગ જે છે, શીર્ષ પ્રદેશ ઉરસ સાથે ગ્રીવા વડે જોડાયેલ છે. તો આ રીતના આપણે શીર્ષ ભાગની વાત થઈ. હવે જો એના ઉરસની વાત કરીએ, હવે પૌ ભાગ આવશે ઉરસ પ્રદેશ. તો ઉરસ પ્રદેશ જે છે એને ત્રણ ભાગમાં વહેંચેલું છે. ઉરસ પ્રદેશને કેટલા ભાગમાં વહેંચી દીધું? ત્રણ ભાગમાં. કયા ત્રણ ભાગમાં વહેંચ્યું? તો કે વંદાના ઉરસ પ્રદેશને ત્રણ ભાગમાં વહેંચ્યું. કયા ત્રણ ભાગમાં વહેંચ્યું? તો કે પૂર્વ ઉરસ, મધ્ય ઉરસ અને પશ્ચિમ ઉરસ. પૂર્વ ઉરસ, મધ્ય ઉરસ અને પશ્ચિમ ઉરસ, આવા ત્રણ ભાગમાં એને ઉરસ પ્રદેશને વહેંચી દીધેલું છે. હવે જે પૂર્વ ઉરસ છે એમાં દરેક ખંડની વક્ષ બાજુએ ચલન પાક, એક જો દરેક ખંડની વક્ષ બાજુએ એક જોડ ચલન પાદ આવેલા છે. એનું જે ઉરસ પ્રદેશ છે પૂર્વ, મધ્ય અને પશ્ચિમ, તેમાંથી જે પૂર્વ ઉરસ છે એ પૂર્વ ઉરસના દરેક ખંડની વક્ષ બાજુએ શું આવેલું છે? ચલન પાદ. કેટલા ચલન પાદ છે? તો કે એક જોડ ચલન પાદ હોય છે. કેટલા? એક જોડ. હવે આ જે ચલનપાદ છે એના જે ખંડ છે, ખંડને શું નામ આપેલું છે? તો કે કક્ષ, અર્બુદ. એ જે ખંડ છે ચલનપાદ એટલે એના જે પગ છે એને નામ આપેલું છે કક્ષ, અર્બુદ, કીટજાન. દરેક ખંડની વક્ષ બાજુએ આપણને જે એક જોડ ચલન પાદ જોવા મળે, ચલન પાદ એટલે કે એના ચાલવા માટેના પગ, તો એ સાંધાયુક્ત હોય છે. તો જો એ જે પાંચ ખંડમાં વહેંચાયેલો છે, પહેલો ખંડ એને કક્ષ કહેવાય, ત્યાર પછી અર્બુદ, પછી કીટજન, અંતરજન અને છેલ્લે આવશે કીટગુલ. આવા પાંચ ખંડ, એક બે ત્રણ ચાર અને પાંચ, એ ક્રમ જ હોય છે. સૌથી પહેલા કક્ષ, પછી અર્બુદ, કીટજન, અંતરજન અને કીટગુલ, અને ત્યાર પછી એના જે પેલા નભોર્ક જે ફળ હશે એ એના પછી અહીંયા આગળ આવશે. તો સૌથી અંદર તરફ કયું આવશે? કક્ષ આવશે. તો આ ક્રમ પણ તમારે યાદ રાખવાનો છે કે અંદરથી બહાર તરફનો
ક્રમ આ રીતનો હોય છે. તો આ ચલન પાર એ એના પૂર્વ ઉરસમાં જોવા મળશે. ત્યાર પછી આવશે મધ્ય ઉરસ, જેમાં એક જોડ પ્રાવર પાક, એક જોડ શું આવેલું છે, પ્રાવર પાક આવેલું છે. હવે આ જે પ્રાવર પાક છે કેવી છે, તો કે અપારદર્શક હોય છે. આ પાક ઘેરા રંગની ચરણી, અપારદર્શક ઘેરા રંગની ચરણીય હોય છે, એટલે ચાંદી યુક્ત કહીશું. અને એને શું કામમાં આવે છે, તો કે ઉડવાના કામમાં નથી આવતી, પરંતુ જ્યારે વિશ્રામની અવસ્થા હોય ત્યારે એને જે પશ્ચ પાંખો છે, જે ઉડવા માટેની પાંખો છે, એને ઢાંકી રાખવાનું કામ આ પ્રાવર પાંખ કરે છે. તો એની વિશ્રામની અવસ્થામાં શું કરશે, પશ્ચ પાંખને ઢાંકે છે, ઢાંકવાનું કામ કરશે. હવે જો પશ્ચ ઉરસની વાત કરીએ, તો એમાં એક જોડ પશ્ચ પાંખ આવેલી છે, એક જોડ શું આવેલું છે, પશ્ચ પાંખ, જે એને ઉડવામાં મદદરૂપ થાય છે. જે બધા ઉડવા માટેના હોય છે એમને ઉડવામાં મદદરૂપ થાય છે. અને આ પાંખ કેવી છે, તો કે પારદર્શક હોય છે. તો શબ્દ ભેદ આપો, પ્રાવર પાંખ અને પશ્ચ પાંખ. તો પ્રાવર પાંખ એ મધ્ય ઉરસમાં, વંદામાં મધ્ય ઉરસમાં આવેલી છે, જ્યારે પશ્ચ પાંખ એ વંદાના પશ્ચ ઉરસમાં આવેલી હોય છે. પ્રાવર પાંખ કેવી છે, અપારદર્શક, પશ્ચ પાંખ પારદર્શક. પ્રાવર પાંખ એ વિશ્રામી અવસ્થામાં પશ્ચ પાંખને ઢાંકવાનું કામ કરે છે, જ્યારે આ ઉડવા માટે જરૂરી છે. ઉડવામાં એને શું કરે છે, મદદ કરે છે, એટલે ઉડવા માટે જરૂરી છે. તો આ કયો પ્રદેશ થયો, ઉરસ પ્રદેશ થયો. ત્યાર પછી આવશે ઉદર પ્રદેશ. કયો પ્રદેશ, ઉદર. હવે જે ઉદર છે એ ઉદર પ્રદેશ દસ ખંડનો બનેલો હોય. કેટલા ખંડનો બનેલો હોય, દસ ખંડનો બનેલો છે. ઉદર પ્રદેશ કેટલા ખંડનો બનેલો છે, દસ ખંડનો બનેલો, બરાબર. હવે આમાં જો આપણે વાત કરીએ માદામાં જે સાતમું કવચ છે, સાતમું અધો કવચ, એ નવતર આકારનું હોય છે. માદામાં જે સાતમું અધો કવચ છે એ કેવા આકારનું છે, નવતર આકારનું. માદામાં સાતમું અધો કવચ નવતર આકારનું અને એ અને નવ સાથે ભળી, આ ત્રણેય સાથે મળી જનન કોથળીની, માદા જનન છિદ્રની રચના, જનન કોથળીની રચના કરશે. શેની રચના કરશે, જનન કોથળીની રચના કરશે, બરાબર. સાતમું અધો કવચ કેવા આકારનું છે, નવતર આકારનું, જે આઠ અને નવ સાથે મળી શેની રચના કરે છે, તો કે જનન કોથળીની રચના કરશે. હવે આ જે જનન કોથળી છે એના અગ્રભાગે શું આવેલું છે, તો કે માદા જનન છિદ્ર, શુક્ર સંગ્રહાશય છિદ્ર અને ગુંદર ગ્રંથિ.
તેના અગ્ર ભાગે ગુંદર ગ્રંથિ, શુક્ર સંગ્રહાસ્ત્ર, છિદ્ર અને માદા જનન છિદ્ર આવેલા છે. બરાબર. હવે નર્ની વાત કરીએ તો નર્ના પૃષ્ઠ બાજુએ નવમું અને દસમું ઉપરી કવચ અને વક્ષ બાજુએ નવમાં અધો કવચ વડે જનન કોથળી ઢંકાયેલી હોય છે. નર્માં નવ અને દસ, નવ અને દસ નંબરનું જે ઉપરી કવચ છે આ ઉપરી કવચ, અને જો અધો કવચની વાત કરીએ તો અધો કવચમાં નવનું અધો કવચ વક્ષ બાજુએ આ પૃષ્ઠ બાજુએ, પૃષ્ઠ બાજુએ અને વક્ષ બાજુએ નવમાં અધો કવચ વડે જનન કોથળી ઢંકાય. બરાબર. જનન કોથળી શું થયેલી છે? ઢંકાયેલી હોય છે. ઉદર ભાગની આપણે રચનાની વાત કરીએ. હવે જે દસમું ઉપરી કવચ છે એ બંનેમાં નર અને માદા બંને પુચ્છ સૂળ ધરાવે છે. દસમું ઉપરી કવચ એમાં નર અને માદા બંને શું ધરાવે છે? પુચ્છ સૂળ. દસમા ઉપરી કવચમાં નર અને માદા બંને પુચ્છ સૂળ ધરાવે છે. હવે જો આપણે નરને ઓળખવું હોય તો એના માટેની શું ઓળખ છે? તો નરમાં એવું કહે છે કે પુચ્છ કંટિકા નર શું ધરાવે છે? પુચ્છ કંટિકા ધરાવે છે. એટલે જ્યારે પણ તમને જો વંદો મળે તો વંદાનું જ્યારે ડિસેક્શન કરવાનું હોય તો એ વંદાને ઊંધો કરી અને જે કવચ છે એ કવચને જો ઊંચું કરવામાં આવે, અધો કવચને ઊંચું કરવામાં આવે, તો નીચે બે જો તમને આમ કાંટા જેવું દેખાય તો ધેટ મીન્સ સમજવાનું કે એ નર વંદો છે, અને જો એમાં કાંટા ના દેખાય તો સમજવાનું કે માદા વંદો છે. બરાબર. તો નર વંદો પુચ્છ કંટિકા ધરાવે છે, જ્યારે માદા વંદો પુચ્છ કંટિકા ધરાવતો નથી. અને પુચ્છ સૂળ એ તો નર અને માદા બંનેમાં જોવા મળશે, જે સંવેદના ગ્રાહ્ય છે. પુચ્છ સૂળ પણ કેવું છે? તો કે સંવેદના ગ્રાહી છે. તો આપણે વંદામાં વાત કરીએ છીએ. બરાબર. વંદાની અંદર આપણે આટલી રચના, ત્યારે ઉરસ અને ઉદર પ્રદેશ તથા આપણે એના કયા કયા ભાગોની વાત કરી ગયા, શીર્ષ પ્રદેશ ને એ બધી વાત આપણે કરી ગયા.